નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે જેવું વાવશો તેવું લણશો કર્મના સિદ્ધાંત અફર અને શાશ્વત છે દરેક માણસને તેણે કરેલા કર્મનો ફળ ભોગવવું જ પડે છે કર્મોના ફળથી કોઈ બચી શકતું નથી કર્મોની ગતિ न्याરી છે સારા કર્મોનો ફળ હંમેશા સારું જ હોય છે અને ખરાબ કર્મોનો ફળ હંમેશા ખરાબ જ મળે છે આપણે જેવું વાવીએ છીએ એવું જ લણીએ છીએ જો આપણે કાટા જ વાવ્યા હશે તો કાટા જ વાગશે તો સુગંધ પ્રાપ્ત થશે સંત કબીરે સાચું જ કહ્યું છે કાયા ખેત કિસાન મન પાપ પુણ્ય દો બીજ બોયા લુને અપના કાયા કસકે જીવ કરે બુરાય સુખ ચહે

એમાંથી જે વાવશું એ જ પાકશે ખરાબ કર્મો જીવને પીડા પહોંચાડે છે જો કોઈ ખરાબ કર્મ કરીને સુખ મેળવવા ઈચ્છે તો તે કઈ રીતે મળે બાવળવા વાવ્યો હોય તો કેરી કઈ રીતે મળે માણસ જ્યાં જાય છે ત્યાં તેના કર્મો પણ તેની સાથે જાય છે જે કર્મો પ્રારંભ બની ગયા છે તેમને ભોગવવા જ પડે છે કર્મફળના વિધાન વિશે યુગ શ્રી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ લખે છે કે આપણે શાળા કે ખરાબ જે કોઈ કર્મ કરીએ છીએ તેમનું સૂક્ષ્મ ચિત્ર આપણે અંતર થતું રહે છે આપણા કર્મોનો સૂક્ષ્મ રેખાઓ આપણા અંતર્મન પર અંકિત થતી રહે છે જે રીતે ગ્રામોફોન થી રેકોર્ડ માં ભરવામાં આવેલું ગીત તેને ચાલુ કરતા જ વાગવા માંડે છે એ જ રીતે આપણા આ ચતન મનમાં ભેગા કરેલા કર્મ સૂક્ષ્મ રેખાઓ એમ અનુકૂળ અવસર આવતા જ સારા ને ખરાબ ફળ રૂપમાં પ્રગટ થઈ જાય છે કોઈ સાચું જ કહ્યું છે કે કર્મ લિખ મીટ નહીં કરે કોઈ લાખ ચતુરાય વાસ્તવમાં કર્મ ફળ મળ્યા વગર રહેતું નથી જે આજે નહીં તો કાલે

અત્યારે આપણે જે શાળા કર્મ કરી રહ્યા છીએ તે પણ એક દિવસ પરિપક્વ થઈને આપણો પ્રારંભ બની જાય છે અને આપણે તેનું સુખદ ફળ ગમે ત્યારે અવશ્ય મળશે આ સંદર્ભમાં એક સરસ કથા છે એકવાર દેવશ્રી નારદ ભગવાન વિષ્ણુને મળવા માટે વેકુટ ગવા ગયા ભગવાન વિષ્ણુને નમન વંદન કરીને તેમણે કહ્યું કે ભગવાન આજકાલ તો ધરતી પર કર્મ ફળના વિધાનથી ઉલટા પરિણામો જોવા મળે છે ધરતી પર કેટલી એવી ઘટનાઓ જોઈ છે જેનાથી મને ખરેખર ખૂબ નવાઈ લાગી ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે નાળજી આપણે એવી કઈ ઘટના જોવા મળી છે તેના વિશે મને વિસ્તારથી જણાવો નાળજીએ કહ્યું કે ભગવાન એક દિવસ હું ધરતી પર ભ્રમણ કરી રહ્યો હતો એ વખતે મેં જોયું કે એક ગાય જંગલમાંથી પસાર થઈ રહી હતી તે ઘરમિયાન તે એક જગ્યાએ કાદમાં ખૂપી ગઈ અને એને બહાર નીકળી શકતી ન હતી એ સમયે એક ચોર ત્યાં થઈને નીકળ્યો અને ગાયને બહાર કાઢવાને બદલે તેના ઉપર પગ મૂકીને આગળ જતો રહ્યો તેના વજનથી ગાય કાદમાં વધારે ખૂપી ગઈ તે ચોર આગળ ગયો ત્યારે તેને ઝાડ નીચે સોના મોર ભરેલી એક ઠેલી મળી સોના મહેર મળવાથી તે ખૂબ ખુશ થઈ ગયો પછી મેં જોયું એ રસ્તા થઈને એક સાધુ પુરુષ જઈ રહ્યો હતા એ સમયે કાદવમાં ફસાયેલી ગાયને જોઈ ગાયની અવસ્થા જોઈને તેઓ તરત જ ગાયને મદદ કરવા માટે એ કિચણમાં ઉતરે ખૂબ મહેનત કરી એ ગાયને બહાર કાઢી ત્યાર પછી તે આગળ વધ્યો એ સમય દરમિયાન એમને એક પથ્થર ઠોકર વાગી એના લીધે પડી ગયો અને લોહી ગયા અને ગાય ને બચાવનાર સજ્જન ને ઠોકર વાગી આવું કેમ થયું વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ પૂર્વ કરેલા એક શુભ કર્મ કારણે ચોરને સોના મોહર મળી એનાથી વધારે તેને બીજું મળી શકે એમ નથી બ્રાહ્મણ નું એના પ્રારંભને કારણે આજે મોત થવાનું હતું પરંતુ ગાયને મદદ કરવાના કારણે તે માત્ર એક ઠોકર નામ બદલાય ગયું છે આ કથા એ બતાવે છે કે આપણે કરેલા શુભ તથા પુણ્યકર્મો કદાચ સ્વરૂપે આપણને ફળ મળે છે તેથી આપણે જીવનમાં જોઈએ શુભ કર્મો નું સારું ફળ ગમે ત્યારે આપણે અવશ્યક મળશે જયારે આપણે કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ તો પછી કુકર્મ કરીને તેમનું ખરાબ ફળ શામ માટે ભોગવવું એને બદલે હંમેશા મીઠા ફળ મળે એવા પુણ્ય કર્મો કરીને આ જીવનને ધન્ય બનાવવું જોઈએ આ સંદર્ભમાં કબીરજીએ ખૂબ સુંદર વાત કરી છે કબીર ચંદન પેડ જલા તિત બેઠા માહી હમ તો દાજત પંખ બિન તુમ દાજત હો કાહીમ કબીર કમાયે આપને કબુ ના નિષ્ફળ જાય સાત સમુદ્ર આડા પડે મિલ ગાડી આય અથાર્થ બળતા ચંદનમાં વૃક્ષ પર એક તેતર આવીને બેઠું અને પણ બળવા લાગ્યું આથી ચંદનને કહ્યું કે મારી પાસે પાક નથી અને હું ઉડી શકતું નથી તેથી બરું છું પરંતુ તારી પાસે તો પાક છે છતાં તું શા માટે બળે છે તેતરે જવાબ આપ્યો કે પોતે કરેલું કર્મ કદાપી નિષ્ફળ જતું નથી વચ્ચે સાત સમુદ્ર આડા આવે તો પણ તે મર્યા વગર રહેતું નથી આથી આપણે હંમેશા સત્યના માર્ગે ચાલતા રહીને શુભ કમો કરવા જોઈએ તો જ આપણે સુખી તથા આનંદમાં રહી શકશું આજે કરેલા કર્મો જ આપણને સુખ કે દુઃખના રૂપમાં પાછા મળે છે જય ગુરુદેવ જય ગુરુદેવ